શું તમારે ધનવાન બનવું છે? આવો સવાલ કોઈને પૂછાય? કારણ કે પ્રત્યેકને ધનવાન બનવું છે, શ્રીમંત બનવું છે. માયસેલ્ફ ડૉક્ટર હિતેશ માખેજા. આજે મારે તમારી સાથે એવી એક વાત કરવી છે કે કદાચ તમે મારો વિડીયો પણ નહીં જુઓ. એક કોન્ટ્રાવર્સિયલ વાત કરવી છે માય ડિયર ફ્રેન્ડ્સ, કે ધનવાન આમ ન બનાય. આપણા મનમાં ક્યાંકથી એવો ભ્રમ આવી ગયો છે કે સવારે વહેલા ઉઠવાથી ધનવાન બની શકાય છે, મોટિવેશનલ વિડીયો જોવાથી ધનવાન બની શકાય છે, ટ્રેનિંગ લેવાથી ધનવાન બની શકાય છે, ડિસિપ્લિનમાં રહેવાથી ધનવાન બની શકાય છે, ગોલ ડિઝાઇન કરવાથી ધનવાન બની શકાય છે, ભગવાનને પગે લાગવાથી ધનવાન બની શકાય છે, પરિવારને પ્રેમ કરવાથી ધનવાન બની શકાય છે, ગ્રાહકને ભગવાન માનવાથી ધનવાન બની શકાય છે, સારી સર્વિસ આપવાથી ધનવાન બની શકાય છે. આવી અનેક બાબતો આપણા માઇન્ડમાં છે અને આપણે સૌ આવું કરીએ છીએ. તમે પણ કરો છો અને મેં પણ કરેલું. પણ મને ખબર પડી કે ધનવાન બનવા માટે આ વસ્તુઓ મદદરૂપ થાય છે, પણ ધનવાન બનવા માટે આ વસ્તુ પૂરતી નથી. તો ધનવાન બનવાનું સિક્રેટ શું છે? જો આપ એ જાણવા માગતા હોય તો ફરી કહું છું કે માયસેલ્ફ ડૉક્ટર હિતેશ માખેજા, ચોક્કસપણે મારો સંપર્ક કરજો. આ પદ્ધતિની અંદર જો અટવાઈ ગયા તો જીવન પૂરું થઈ જશે, પણ ધનવાન બની શકાશે નહીં. બહુ ગંભીર વાત છે. તમારે ચેલેન્જ કરવી હોય તો તમે મને ચોક્કસપણે કોમેન્ટ કરજો. પણ હું ખાતરી સાથે કહું છું કે ફક્ત આટલી જ બાબતોથી ધનવાન બની શકાતું નથી, એ સપોર્ટ છે. પણ ધનવાન બનવા માટેના સિક્રેટ એ આપણે જાણવા પડશે અને સમજવા પડશે. શું તમે જાણવા માગો છો? થેન્ક યુ.